ભરૂચ તાલુકાના પોલીસ સ્ટેશનના એલઆરડી જવાનનું એટીએમ કાર્ડ ક્લોન કરી તેના એક્સિસ બેંકના ખાતામાંથી તબક્કાવાર રીતે 20,000 ઉપડ્યાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસ તપાસમાં નાણાં ઉપાડી લેનાર ટોળકીના બે સાગરીતોને એલસીબીની ટીમે સાયબર ક્રાઇમ સેલની મદદથી ઝડપી પાડ્યા છે. તેમજ યુપીના પ્રતાપગઢથી એટીએમ ક્લોનિંગ કરતી ગેંગના અન્ય 3 સાગરીતોને ઝેર કરવાની કવાયત એલસીબીએ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાના કારસામાં યુપીના બે ગઠિયાઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળમાં ફરજ બજાવતા સિંધોલ ભરૂચ ખાતે રહેતા હેતલકુમાર વસાવાના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે 20,000 ઉપાડ્યાનો મેસેજ તેમને આવતા તેમણે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં ભરૂચની સાયબર ક્રાઇમ સેલની મદદથી પોલીસે મામલા અંગે તપાસ હાથ ધરતા મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જેમાં યુપીના પ્રતાપગઢ યુપી ખાતેથી અમિતકુમાર વિજયનાથ પાંડે રહે બાલાપુર થાણા અંતો જિલ્લો પ્રતાપગઢ યુપી, તેમજ અન્ય એક આરોપી સુનિલકુમાર રામબર વર્મા રહે જમાલપુર પુરનપુર ખજૂર થાણા જેથવારા પ્રતાપગઢ યુપીનાઓને ઝડપી પાડ્યા હતા. આઈજીપી સર અભય ચુડાસમા સર તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ સેલ અને ભરૂચ એલસીબીને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે થઈ અને સાયબર ક્રાઇમને લગતા બનતા ગુનાઓને શોધી કાઢવા માટે થઈ અને સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલનાઓએ એક વર્કઆઉટ ચાલુ કરેલ અને જેની અંદર જે એટીએમમાંથી જે પૈસા વિથડ્રો કરવા જતા હોય છે ત્યારે એમના એટીએમને ક્લોન કરી અને એની અંદરથી પૈસા કાઢી લેવાના જે ગુનાઓ બને છે એમાં ભોગ બનનારનાઓને અને એની જે ફરિયાદ દાખલ થયેલ હતી સી ડિવિઝનની અંદર એ ફરિયાદ અનુસંધાને કુણાલ પટેલે વર્કઆઉટ કરી અને એની અંદરથી પ્રતાપગઢ યુપીની એક ગેંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતી અને એ ગેંગને પકડી પાડવા માટે થઈ અને ભરૂચ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણનાઓ ટીમ સાથે ત્યાં રવાના થયેલ અને ત્યાં પ્રતાપગઢ યુપી ખાતેથી બે આરોપીઓને પકડી પાડેલ છે, જેઓના નામ અમિતકુમાર વિજયનાથ પાંડે તથા બીજા આરોપીનું નામ સુનિલ વર્મા નામ છે. એક બાલાપુર પ્રતાપગઢ યુપીનો છે અને જ્યારે બીજો જમાલપુર પુરણપુર ખજૂર થાણાનો જેઠવારા થાણાનો છે. તે આ સિવાય બીજા 3 આરોપી ચિત્રસેન ઉર્ફે શિવમસિંહ તથા નિરાલે ઉર્ફે અભિષેક અને રવિ પાઠકનાઓ વોન્ટેડ છે. આ જે પકડાઈ પાડેલા બંને આરોપીઓ અગાઉ પણ યુપી ખાતે મંજરપુર થાણાની અંદર એટીએમ ક્લોનિંગના ગુનામાં પકડાયેલા છે. આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ એટીએમ સેન્ટર ઉપર જાય ત્યાં રેકી કરે અને ત્યાં જે નિરક્ષર અને થોડો ગામથી પ્રકૃતિનો જે વ્યક્તિ દેખાય જેને એટીએમની અંદરથી પૈસા વિથડ્રો કરતા આવડતું ન હોય એવા વ્યક્તિને મદદ કરવાના બહાને તેની પાસેથી તે એટીએમ કાર્ડને સ્વાઇપ કરી લે, પોતાની પાસે જે એટીએમ સ્વાઇપ કરવાનો જે ડિવાઇસ હોય એની અંદર સ્વાઇપ કરી લે અને સ્વાઇપ કર્યા પછી તે એટીએમના તમામ ડેટા એ ડિવાઇસની અંદર આવી જાય અને પેલો વ્યક્તિને પાછું તેનો એટીએમ કાર્ડ પાછો આપી દે. પછી ફેક એટીએમ કાર્ડ દ્વારા આ લોકો રાત્રિના સમયે એટીએમમાંથી પૈસા વિથડ્રો કરી લે. જો એટીએમની અંદર વધારે જો ભોગ બનનારના એકાઉન્ટની અંદર વધારે પૈસા મળી આવે તો એ 12-5 અને 12-5 એવી રીતે 24 કલાક તારીખ બદલે એ રીતે પૈસા વિથડ્રો કરી અને મોટી એમાઉન્ટ વિથડ્રો કરી લેતા હતા. આ રીતે તે જે ભોગ બનનાર હોય એને કોઈને ખ્યાલ ન આવે તે રીતે એની અંદરથી પૈસા વિથડ્રો કરવાની જે પ્રવૃત્તિ અને ચીટિંગ કરતા હતા. એ પૈકીના 2 આરોપીઓ પકડી પાડેલ છે અને આગળના 3 આરોપીઓ પકડવાની ગતિવિધિ હાલ ચાલુ છે.